હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપના માટે પ્રથમ સત્રાંત 2022નું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 7નું અંગ્રેજી વિષયનું આપના સમક્ષ લઈને આવ્યો છું. તો આજે છે પેપર તમને ખૂબ જ ઉપયોગી થશે. તારીખ 14/10/2022 શુક્રવાર છે અને કુલ ગુણ 80 અને સમય 2-5નો છે. તો સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીએ આનું. મિત્રો, જેટલા વધુ પેપર સોલ્યુશન એટલા વધુ માર્ક, બરાબર? એટલું એ યાદ રાખવાનું. અને આની અંદર હું તમને જવાબ કેવી રીતના લખવાનો એ પણ સમજાવવાનો છું. એટલે ખાસ, અને તમારે અંગ્રેજી જો તમારું કાચું હોય તો મિત્રો, એક વિડીયોની આ ડિસ્ક્રિપ્શન છે એની અંદર એક લિંક આપેલી છે, તેની અંદર આપણી એક ચેનલ છે અંગ્રેજીની, બરાબર, જે પાયામાંથી તમને અંગ્રેજી સરળતાથી હાવ દેશી ભાષાની અંદરથી સમજવા મદદ કરશે. તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. જો પહેલો પ્રશ્ન કે એવો છે કે કાવ્યમાંથી આપેલ શબ્દમાંથી રાઇમિંગ વર્ડ શોધો. તો જો એની અંદર છે આ કાવ્ય છે, બરાબર, તો આપણે અહીંયા તમને શું કીધું છે, ખાલી રાઇમિંગ વર્ડ એટલે કે એના જેવો ઉચ્ચાર થતો હોય એને કહેવાય. તો અહીંયા ટોટ આપેલું છે, ટોટનું કોટ, બરાબર. પછી તમે બોટ પણ લખી શકો છો, એના જેવો જ ઉચ્ચાર થાય, બરાબર. કોટ છે, બોટ છે વગેરે લખી શકો છો. એના પછી જો બીજું છે ન્યૂ, તો ન્યૂ તો તમે ફ્લ્યુ લખી શકો છો. આ રહ્યો છે શબ્દ બીજો, બરાબર. એના પછી કાઇટ, બરાબર, રાઇટ તો કાઇટ, તો કાઇટ તમે લખી શકો છો, બરાબર. એના પછી છે બેડ, તો તમે રેડ લખી શકો, બરાબર. આ કાવ્ય છે આપણે પહેલું જ આવે છે તમને ખ્યાલ હોય તો, બરાબર. તો પહેલું જ કાવ્ય તમારે ચોપડીમાં હશે, એની અંદરથી આ શબ્દ આપણે સ્વાધ્યાયમાં સોલ્વ પણ કરેલા હતા. એના પછી બીજું છે કે આપેલ ફકરા પરથી પ્રશ્નના જવાબ, તો આ પેરેગ્રાફ એક આપેલો છે, હવે એના પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો જોઈએ, બરાબર. તો એની અંદર વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ, બરાબર. વેર દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો કોઈપણ સ્થળ, જગ્યા અને એનું નામ લખવાનું હોય, બરાબર. તો વેર ડીડ ધ ગોપાલ, ડીડ એટલે ભૂતકાળના રૂપમાં છે, બરાબર. ગોપાલ સી ધ જાયન્ટ્સ, તો એ ગોપાલે ક્યાં જે રાક્ષસોને જોયા હતા, તો ગોપાલ સો ધ જાયન્ટ્સ એટ ધ ફોરેસ્ટ, બરાબર. તો સીનું શું થઈ જાય, શો થઈ જાય, ભૂતકાળનું રૂપ થઈ જાય. એના પછીનો પ્રશ્ન છે બીજો કે હાઉ ડીડ જાયન્ટ લુક, એ રાક્ષસો કેવા દેખાતા હતા. ધ જાયન્ટ લુક ક્રુઅલ ટુ, એક પ્રકારના ઘાતકી રાક્ષસો છે, બરાબર, એવા દેખાતા હતા, ક્રૂર દેખાતા હતા ટૂંકમાં. પછી વોઝ ગોપાલ સ્કર, જ્યારે એમ ઇઝ આર અથવા તો વોઝ વેરથી જ્યારે શરૂઆતમાં જ્યારે આ હોય ટુ બીનું રૂપ, તારે સમજી લેવાનું કે હંમેશા જવાબ યશનોથી આપણે શરૂઆત કરવાની છે. તો યશનોથી આપણે શરૂઆત કરવાની, બરાબર. તો વોઝ ગોપાલ સ્કર્ડ, બરાબર. તો યસ, ગોપાલ ઇઝ સ્કર્ડ, બરાબર. એના પછીનો પ્રશ્ન આવશે કે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ, બરાબર. તો આના ઓપોઝિટ શોધવાનો છે. ઇઝી, તો ઇઝી તો શું થાય, ટફ, એટલે કે ઇઝી તો સહેલું, તો ટફ તો અઘરું, બરાબર. કાઇન્ડ તો ક્રુલર, બરાબર, માયાળું હોય તો દયા વગરનું. એના પછી ટ્રુ ફોલ્સ છે, જુઓ મિત્રો, ટ્રુ ફોલ્સ છે, બરાબર. તો ધ ફાઇન બાઇસિકલ્સ ફાઇલિંગ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ધ તેજસ્વીનીઝ ડ્રીમ, તો હા, એ તેજસ્વીનીનું સ્વપ્ન હતું કે ઉડતી સાયકલ બનાવવાની, બરાબર. પછી બીજું છે કે ગોપાલ કિલેડ 5 flies એટ ધ વન બ્લો, ના મિત્રો, ગોપાલ કિલેડ 7 at 1 blow આવે, બરાબર, 5 at 1 blow આવે, એટલા માટે ફોલ્સ આવશે. એના પછી ત્રીજું છે હરી વોઝ ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, હા મિત્રો, હરી છે એ હેપી હર્બલ શેમ્પુની જે કંપની છે એમાંથી ને છે સેલિંગ કરતો હતો, બરાબર. પછી ચોથું છે કે લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન વાઇન્ડ, હા, આ પણ મિત્રો સાચું છે કે લોંગર લેગ્સ સરપ્રાઈઝ, બરાબર, અને બિગર બેલી, આવા ત્રણ એક જે વ્યક્તિઓ હતા, સોહસેનના મિત્રો હતા, બરાબર, સોહનસેનના મિત્રો, તો એના જે છે એનો એક પ્રશ્ન છે, બરાબર. તો ફાસ્ટર, પવન કરતાં પણ ઝડપી એ દોડી શકે છે, તો કે હા, બરાબર. ચાલો જોડકા જોઈએ મિત્રો. જો પેપર ગમે તો વિડીયોને લાઇક કરશો, અને આ પેપર સોલ્યુશન તમે કરશો એટલે ગેરંટી આપું તમારા માર્ક્સ છે એ ઇન્ક્રીઝ થશે, થશે ને થશે. એટલે ખાસ કરીને આવા પેપર સોલ્યુશન કરવા જ જોઈએ. અને અમારી ચેનલ ઉપર જો તમે પહેલીવાર હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો મિત્રો. ચાલો એના પછીનો પ્રશ્ન છે, થોડુંક ઝૂમ કરી લીધું આપણે, કે જોડકા જોડો. તો લેટ્સ ડ્રો અ પિક્ચર, બરાબર. તેની અંદર આવશે વી વિલ ડ્રો અ પિક્ચર, બરાબર. બીજું છે કે લેટ્સ ડિસરેટ ધ ક્લાસરૂમ, તેની અંદર છે વી ડેકોરેટ ધ ક્લાસરૂમ, બરાબર. એના પછી
लेट्स विजिट द कम्प्यूटर लैब, एनी अंदर आवशे वी विल विजिट द कम्प्यूटर लैब, लेट अस बराबर कट द केक तो वी विल कट द केक, कहीं नहोतुं करवानुं मित्रों, जे शब्द छे एने आपणे विल द्वारा बनावानुं, तो आ लेटर लेट्स अस वाळुं जे छे लेटर्स बराबर, चालो आपणे तो के अमे करीशुं एम एवो भावार्थ साथे वाक्य जोड़वाना हता बराबर। ग्रामरनो टॉपिक हतो, एना पछी छे के वार्ताना आधारे नीचेना वाक्यो नो योग्य क्रम आपेला खानामां लखवानो छे, क्रममां गोठवाना छे। तो पहेलुं मित्र वाक्य ए ज आवशे के ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ બરાબર। બીજું વાક્ય આવશે તમારે આ ગોપાલવાળું, ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ। ત્રીજું જે છે વાક્ય આવશે, ચોથું બનશે કે ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર બરાબર, એકબીજા સાથે લડ્યા, અને છેલ્લે આવશે ધ જાયન્ટ્સ ડેડ, અને અંતે અંત બંને લડ્યા અને મૃત્યુ પામ્યા બરાબર। સી જોઈએ મિત્રો, તો નીચેના આપેલા સ્પેલિંગ પૈકી સાચા સ્પેલિંગ આપણે શોધવાના છે, તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર, સાચા સ્પેલિંગ આપણે આપેલા છે, જે મેજિશિયન છે, બિગર છે, મની છે, બ્યુટીફુલ છે, ઓકે। ચાલો નંબર ત્રણ છે મિત્રો બરાબર, પ્રશ્ન ત્રણની અંદર આપેલી માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો, ગમે તે ત્રણ કીધા છે, તો અહીંયા તમને કોઈ પણ એક એડ આપવામાં આવી શકે અથવા તો એક વિઝિટિંગ કાર્ડ આપવામાં આવી શકે બરાબર। તો રેશમા બ્યુટી પાર્લર આપણા ચોપડીમાં આપેલું છે બરાબર, સાતમા ધોરણની જે ચોપડી છે એની અંદર ઓલરેડી છે જ રેશમા બ્યુટી પાર્લરનું, તો એની અંદર તમામ માહિતી આપવામાં આવી, સરનામું છે, નામ છે, શોપનું નેમ હોય। પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર, તો ધ નેમ ઓફ ધ પાર્લર ઓફ રેશમા બ્યુટી પાર્લર। બીજું છે, વેર ધ રેશમા ફ્રોમ, રેશમા ફ્રોમ મોરબી બરાબર, ક્યાંથી એ આવે છે, તો જો અહીં લખેલું છે ઓલરેડી કે મોરબી છે બરાબર, જો આ રહ્યું છે। એના પછી ત્રીજું કે રાઇટ ધ કોન્ટેક નંબર ઓફ ધ શોપ, તો એમાં કોન્ટેક નંબર છે એટલે કે સંપર્ક નંબર અહીંયા આપેલો છે, એ આપણે લખવાનો છે। એના પછીનો પ્રશ્ન છે કે ઇઝ રેશમા સ્પેશિયાલિસ્ટ ઇન મહેંદી, તો શું મેં તમને હમણાં જ મિત્રો કીધું કે એમ ઇઝ આર અને વોઝ વેરથી જ્યારે પ્રશ્ન પૂછાય તો હંમેશા યસ નોથી જવાબ શરૂ થાય, ઓલરેડી આપણે જો અહીંયા યસ રેશમા ઇઝ સ્પેશિયાલિસ્ટ ઇન મહેંદી, મહેંદી માટે ખૂબ જ એ સ્પેશિયાલિસ્ટ છે એટલે એના કામમાં ખૂબ સારું હોય એ બરાબર। ચાલો એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂરો કરવાનો છે, તો એની અંદર જો આ બધા શબ્દો આપેલા છે બરાબર, એના નીચે આપણે જવાબો લખેલા છે બરાબર, તો એમાં યસ હુ ઇઝ સ્પીકિંગ, પછી આની અંદર આવશે બરાબર કે મેડમ ઇઝ ઇન ધ ક્લાસ, અને છેલ્લામાં આવશે ઓકે વાળું બરાબર। ચાલો સી છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો, તો હુ બોટ, આની અંદર પહેલો પ્રશ્ન છે તમે કે ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ, તો આપણે શું કરવાનું છે, પ્રશ્ન હુ દ્વારા બનાવશું, જ્યારે હુ દ્વારા પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે વ્યક્તિનું નામ કાઢી નાખવાનું મિત્રો, એ ખાસ યાદ રાખવાનું, તો જે પહેલું હોય ને કરતા હોય ને જે સબ્જેક્ટિવ હોય ને એ નીકળે, હુમાં એવું હોય કે સબ્જેક્ટિવ એટલે કે પહેલું જે કંઈ હોય ને એ નીકળે બરાબર, જ્યારે પણ પ્રશ્ન હુ દ્વારા બનાવવાનો તો હુ પછી, અને બીજું કંઈ ફેરફાર નહીં કરવાનો બરાબર, ગોપાલ કાઢીને ખાલી હું મૂકી દઉં, હું પછી વાક્ય જે છે એઝ એ તેમ મૂકી દેવાનું છે। તો આવા ઘણા બધા પ્રકારની ઇંગ્લિશની ટ્રીક છે જેથી તમે એકદમ સરળતાથી 80 ગુણમાંથી 80 ગુણ મેળવી શકો, તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયો લિંક આપેલી છે બરાબર, ત્યાં તમે જઈ અને એ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો, ટૂંક જ સમયમાં આપણે બધા ફટોફટ અંગ્રેજી બેઝિક પાયાથી લઈ અને એડવાન્સ સુધીનું ઇંગ્લિશ શીખવા માટે તમારે જો અમારી સાથે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો, ફરજિયાત નથી મિત્રો બરાબર, પણ તમને અંગ્રેજી છે એ કેવી રીતના ફટોફટ ઝડપથી શીખી શકાય અને કેવી રીતના અંગ્રેજીના પ્રશ્નો જવાબ લખી શકાય એ તમને એકદમ ખબર પડી જશે બરાબર। પછી બીજો છે કે શ્યામ પુટ, એમાં વોટ આપે, વોટ એટલે કોઈ પણ વસ્તુ મિત્રો, વસ્તુનું નામ હોય કે નહીં એ કાઢવાનું હોય, તો આમાં શું છે બુક્સ છે, તો બુક્સ નીકળી જાય, એટલું યાદ રાખવાનું। આ બધી શોર્ટકટ ટ્રીક તમને શીખવાડી દઉં કે વોટ હોય તો આ તમારે કોઈ પણ વસ્તુનું નામ કાઢી નાખવાનું, તો શું જવાબ આવી જશે બરાબર, વોટ વોઝ ધ સ્યામ પુટ્સ ઓન ધ ટેબલ યસ્ટરડે બરાબર। અને ત્રીજું છે એની અંદર તમારે વેન એટલે શું થાય, ક્યારે, સમય કાઢી નાખવાનો, આમાં કોઈ સમય આપેલો છે તો કે હા ઇવનિંગ આપેલો, જોજો ઇન ધ ઇવનિંગ
તો એને આપણે દૂર કરવાનો છે. જ્યારે પણ વેન દ્વારા પ્રશ્ન હોય ઇવનિંગ કાર્ડ નાખવાનો, બાકી છે તમે વેન મૂકી શકો. અને જે કંઈ કાર્ડનો પ્રશ્ન હોય, માનો કે ભૂતકાળ છે, તો તમે ડીડ દ્વારા બનાવી શકો. બરાબર, તો જો વેન ડીડ બરાબર કે સોહન રિટર્ન ટુ ધ વિલેજ. ઓકે, પછી પ્રશ્ન ડી છે કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો જુઓ મિત્રો, આ તો વાક્ય અહીંયા બનાવ્યું, ધ જાયન્ટ કિલેડ ઈચ અધર. બીજું વાક્ય આપણે બનાવેલું છે બરાબર, ડૉક્ટર સ્મિતા એલિવેટેડ ધ લેક્ચર. બરાબર, એના પછી ડિલિવરેટ ધ લેક્ચર. એના પછી છે ઇટ વોઝ અ યુનિક બાઇક. બરાબર, ઇટ વોઝ યુનિક બાઇક. પછી ઈ પ્રશ્ન છે કે માગ્યા મુજબ જવાબ ગોઠવો. બરાબર, તો એમાં તમારે છે ક્રમ, શબ્દનો ક્રમ કીધો છે પહેલાં, તો તમારે કક્કાવારી પ્રમાણે એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાના છે. તો બધામાં બી તો છે જ, તો બીજો અક્ષર જોવાનો, પછી ત્રીજો અક્ષર. બરાબર, એમાં બંનેમાં આપણે જવાબ આપેલા છે, આપ જોઈ શકો છો. પછી અલગ પડતા શબ્દો કે કયા કયા શબ્દો અલગ પડે છે, તો આની અંદર આપણે ફ્લાઈસ અને સેંગ આપણે અલગ પડે છે. પછી સ્પેલિંગ પૈકી સાચો સ્પેલિંગ શોધીને લખો, તો બાઇસિકલ અને બરાબર માઉન્ટેન. પ્રશ્ન નંબર 4 મિત્રો જોઈએ કે નીચે આપેલા બિલનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ આપો, ગમે તે 4. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આ બિલ આપવામાં આવેલું છે વસ્તુ, આના આધારે એકદમ જવાબ. અને અંગ્રેજી પેપરની અંદર તો અંદર ને અંદર જ જવાબ લખવાના હોય છે મિત્રો. તો પહેલો પ્રશ્ન કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ, તો વોટ હોય તેનું નામ આપવાનું કે આ સ્ટોરનું નામ શું છે, તો ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર જો અહીંયા લખેલું છે. બરાબર, શું લખેલું છે, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર લખેલું છે. બીજું છે હુ ઇઝ ધ કસ્ટમર, તો હુ દ્વારા તો એ વ્યક્તિનું નામ આપવાનું છે, તો આ કસ્ટમરનું નામ શું છે, તો જો અહીંયા નામ આપેલું છે બરાબર, રાધા પટેલ. એના પછી ત્રીજું છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ બિલ, કેટલું ટોટલ બિલ થયું, જો અહીંયા બિલ આપેલું છે બરાબર 514 રૂપિયા, બરાબર 514. એના પછી ચોથો પ્રશ્ન છે કે હાઉ મેની આઇટમ્સ ધેર બિલ, બિલમાં કેટલી આઈટમ છે, તો જો એમાં લખેલી હશે કે ભાઈ આઈટમ, તો 1, 2 અને 3. બરાબર, એના પછી બરાબર, પછી વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg સુગર, 1 kg સુગર જુઓ તો સુગર છે એમાં 5 kg, અને રેટ એટલે 1 kg 40 રૂપિયા. તો અહીંયા તમારો ખાલી 1 kg તમને પૂછ્યું છે. બરાબર, તો અહીંયા તમારો જવાબ લખેલો છે. ઓકે ચાલો, એના પછી કોઈ પણ ચિત્ર પૂછાઈ શકે, આપણે ચોપડીમાંથી જ છે, તમને ખબર હશે આ જન્મદિવસનું છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરવાનું છે. બરાબર, તો આ તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ સાથે. બરાબર, આ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અને લખી લો. એના પછી પ્રશ્ન નંબર 5 છે, જેમાં નીચેમાંથી ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાના આધારે નિબંધ લખો. તો આપણે નિબંધ લખેલા છે, બરાબર નિબંધ લખેલા છે, જે અહીંયા વિડીયો પૂરો થાય એટલે છેલ્લે હું તમને બધાના મોટા પ્રશ્નને આપી દઈશ, એમાં માય ફેવરેટ એનિમલ, માય બાઇસિકલ અને માય સ્કૂલ. બરાબર, તો એ પણ આપણે જોઈ લઈશું. જો આ માય સ્કૂલ, બરાબર ધીરે ધીરે સ્ક્રોલ ડાઉન કરું છું, તમારે જો જોતો હોય તો સ્ક્રીનશોટ પાડી લઈજો. પછી આ માય ફેવરેટ એનિમલ જોઈ લો, સુર. બરાબર, તમે એની અંદર ગમે તે લખી શકો, માય ફેવરેટ એનિમલ અથવા તો બર્ડ પણ તમને પૂછાઈ શકે, મોસ્ટ IMP છે. બરાબર, જો બરાબર ચાલ, એના પછીનો આગળ પ્રશ્ન છે કે બી બરાબર કે નીચે આપેલ ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો ફકરો છે જે આપણે આગળ સોલ્વ કર્યો એવી રીતના છે. બરાબર, અને તમે જવાબ લખવાના છે. પછી કૌંસ છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પત્ર લેખન પૂર્ણ કરો. તો મિત્રો અહીંયા આપેલા છે, આપ જોઈ શકો છો. બરાબર, અને શબ્દ પણ પૂર્ણ કરેલા છે.